विद्यार्थी मित्रों आपणे सेकंड चेप्टर बहुपदी नु पुनरावर्तन करीए छीए। बहुपदी मां ax वत्ता b एने सूरीक बहुपदी कहेवाय। सूरीक बहुपदी मां n तो x नो एक घात अने सूरीक बहुपदी मां ax वत्ता b बराबर 0 એટલે ax बराबर माइनस b x बराबर माइनस b अपॉन a। माइनस b अपॉन a नो अर्थ माइनस b એટલે अचळ पद अने x नो सहगुण। આ સુરેખ બહુપદી માટે શૂન્ય એટલે x ની કિંમત। ચાલો ax² bx c દ્વિઘાત બહુપદી ને વધુમાં વધુ બે શૂન્યો આલ્ફા ને બીટા હોય એ આપણને ખબર છે। આલ્ફા પ્રથમ શૂન્ય, બીટા બીજું શૂન્ય, એટલે આલ્ફા વત્તા બીટા બે શૂન્યોનો સરવાળો માઇનસ b અપોન a અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c અપોન a। આ બે મુદ્દા મોઢે કરજો। બે શૂન્યોનો સરવાળો માઇનસ બી અપોન એ, બે શૂન્યોનો ગુણાકાર સી અપોન એ। ચાલો ત્રિઘાત બહુપદી એક્સ ક્યુબ પ્લસ બી એક્સ સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ ડી, સમજો ત્રિઘાત। ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ ત્રણ શૂન્યો, એક ઘાત એટલે વધુમાં વધુ એક શૂન્ય, બે ઘાત એટલે બે શૂન્ય, તો ત્રણ માટે ત્રણ, આલ્ફા બીટા અને ગેમા। ચાલો આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા ત્રણેય શૂન્યોનો સરવાળો બરાબર માઇનસ બી અપોન એ આ આપણને મળે છે, આ બંનેમાં સેમ આવે। ચાલો ત્રણેય શૂન્યોનો ગુણાકાર એટલે માઇનસ બી અપોન એ, ત્રણેય શૂન્યોનો ગુણાકાર કાળજી રાખજો ઓછા ડી અપોન એ, અને બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા બરાબર સી અપોન એ। એટલે ત્રિઘાતમાં ત્રણ મુદ્દા અને દ્વિઘાતમાં કેટલા, બે મુદ્દા યાદ કરાવો। સુરેખ બહુપદીનો આલેખ રેખા હોય અને આ રેખા એક્સ અક્ષને જે બિંદુમાં છેદે એનું શૂન્ય કહેવાય। દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય હોય, પરવલય એટલે આ પ્રકારનો આલેખ આવે, પેરાબોલિક। ચાલો આ પરવલયમાં એ ગુણોત્તર ઝીરો એટલે આ જે સહગુણ એ શૂન્ય કરતા મોટો હોય તો તેનો આલેખ એક્સ અક્ષના ઉપરના અર્ધતલમાં ખુલ્લો આવે, અને સપોઝ એ લેસ ધેન ઝીરો તો એ આલેખ આ પ્રકારનો હોય એટલે એક્સ અક્ષના નીચેના અર્ધતલમાં ખુલ્લો હોય, અને આ ત્રિઘાતનો આલેખ અતિવલય હોય। કેવો હોય? અતિવલય। આ રીતે વિદ્યાર્થી મિત્રો આ તમારે મોડે કરવાના છે, હું યાદ કરાવું છું। હવે હું દાખલો સ્ટાર્ટ કરું છું, જો નંબર એક પહેલો એક્ઝામ્પલ જરાક સમજો શું કહ્યું। px બરાબર આપણને દાખલો આપ્યો 3x² + 5x - 8 ના શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। ચાલો દ્વિઘાત બહુપદી એટલે px બરાબર આપણે પહેલા શૂન્ય શોધીએ 3x² + 5x - 8। ચાલો 8 × 24, હવે નિયમ છેલ્લા પદનું માઇનસ એટલે કરવાની બાદબાકી, 24ના એવા બે ગ્રુપ પાડો કે બાદબાકી 5 આવે, તો 8 × 24, 8 - 3 એટલે 5 આવશે, 8નું પ્લસ અને 3નું માઇનસ। શા માટે? બાદબાકીમાં મોટાનું મધ્યમ પદનું નાનાનું વિરુદ્ધ ચિહ્ન। હવે ગ્રુપ 3x² + 8x - 3x - 8, આ બે અને આ બે એક્સ કોમન, 3x + 8 અને -1 કોમન, કશું નહીં એટલે 1 અને 3x + 8 એટલે કે 3x + 8 અને બીજું x - 1, મને બે કાઉન્ટ્સ મળી ગયા। હવે શક્યતા એટલે કે 3x + 8 = 0 અથવા x - 1 = 0, એક્સ ને કરતા મારે શૂન્ય શોધવાનું, 3x - -8 x = -8/3 અને x = 1, તમે જોઈ લો બે શૂન્ય આવ્યા, એટલે એમ કહેવાય આલ્ફા પહેલું શૂન્ય -8/3 અને β = 1, આપણા બે શૂન્ય આવી ગયા, આ બે શૂન્ય મળ્યા। ચાલો દ્વિઘાત એટલે બે શૂન્ય આવ્યા, હવે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસીએ। ચાલો px બરાબર 3x² + 5x - 8, હવે હું એક કામ કરીશ અને હું સરખાવ આપણી બહુપદી વડે ax² + bx + c સાથે સરખાવતા તો a = 3, b = 5 અને c - -8, એ એટલે એક્સના વર્ગનો સહગુણ, બી એટલે એક્સનો અને સી અચળ પદ। ચાલો હવે જોજો નંબર વન પહેલો મુદ્દો, શૂન્યોનો સરવાળો। ચાલો શૂન્યોનો સરવાળો બરાબર પહેલા હું ગણાવું સહગુણક દ્વારા, તો આપણે લાવ્યા -b / a, -b
બી એટલે 5 અને 8 એટલો 3 તો શૂન્યોનો સરવાળો માઈનસ બી અપોન એ હવે હું શોધું શૂન્યોનો સરવાળો બીજી રીતે ચાલો શૂન્યોનો સરવાળો બરાબર સૂત્ર છે આલ્ફા વત્તા બીટા ચાલો આલ્ફાની વેલ્યુ મૂકો માઇનસ 8 અપોન 3 અને બીટાની 1 લસા 3 આવવાનું 3 એકુ 3 માઇનસ 8 વત્તા 3 એટલે માઇનસ 5 અપોન 3 યસ આ તમારો આન્સર ચેક કરો તમે સહગુણક વડે ગુણો કે શૂન્ય વડે ગુણો જવાબ બદલાતો નથી એને સંબંધ ચકાસી લો કે હવે હું બતાવું શૂન્યનો ગુણાકાર ચાલો નંબર 2 શૂન્યનો ગુણાકાર ઈમેલ આવી આપણે ચાલો શૂન્યનો ગુણાકાર બરાબર ચાલો શૂન્યનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે સી અપોન એ સી એટલે અચળ પદ એટલે માઇનસ 8 અને અપોન 3 આપણે એ બી સી ગણી ગયા હવે શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આલ્ફા માઇનસ 8 અપોન 3 અને બીટા 1 એટલે બરાબર માઇનસ 8 અપોન 3 આ રીતે વિદ્યાર્થી મિત્રો આખો દાખલો પૂરો થાય તમને ખાલી શૂન્ય શોધો કે તો આટલો જ શૂન્ય મેળવો તો આ જવાબ પણ એમ કેવું શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો તો સંબંધ ચકાસવા માટે આ રીતે બંને વડે તમારે ગુણાકાર કે સરવાળો લાવવો પડે અને દ્વિઘાતમાં ખાલી બે જ વસ્તુ સરવાળો અને ગુણાકાર હવે હું એક દાખલો બતાવીશ ત્રિઘાતનો જોજો ત્રિઘાતનો આ બતાવ્યો દ્વિઘાતનો હવે બતાવીશ ત્રિઘાતનો ચાલો ત્રિઘાતનો આપણે એક એક્ઝામ્પલ ગણીશું રાઈટ અને એનો પણ સેમ મુદ્દો પ્રશ્ન કોમન પણ રકમ બદલાશે વિદ્યાર્થી મિત્રો સમજો ચાલો હવે હું સ્ટાર્ટ કરું છું રાઈટ જોજો બરાબર ચાલો px બરાબર બરાબર 3 સોરી x નો ઘન ઓછા અરે વત્તા 2x નો વર્ગ ઓછા 3x ના શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણકનો સંબંધ ચકાસો ચાલો હવે સ્ટાર્ટ કરો આપણી બહુપદી px બરાબર x નો ઘન વત્તા 2x નો વર્ગ ઓછા 3x ચાલ પહેલા કોમન x લઘુત્તમ ઘાત 1 ઘાત 2 ઘાત 3 ઘાત x કોમન કૌંસમાં x નો વર્ગ વત્તા 2x ઓછા 3 ચાલ 3 ના ગ્રુપ પડે છેલ્લાનું માઇનસ 3 એકુ 3 3 ઓછા 1 2 આવશે 3 નું વત્તા 1 નું ઓછા એટલે x કૌંસમાં x નો વર્ગ વત્તા 3x આની જગ્યાએ ઓછા 1x ઓછા 3 ચાલ આ બે ને આ બે એટલે x છે x કોમન x વત્તા 3 માઇનસ 1 કોમન x વત્તા 3 કૌંસ પૂરો એટલે કે x વત્તા 3 આ x તો છે અને બીજા કૌંસમાં x ઓછા 1 હવે શક્યતા 3 શક્યતા એટલે આ x સહગુણક એટલે x બરાબર 0 x વત્તા 3 બરાબર 0 x ઓછા 1 બરાબર 0 x બરાબર 0 એટલે પહેલું શૂન્ય x બરાબર માઇનસ 3 બીજું શૂન્ય x બરાબર પ્લસ 1 આલ્ફા બરાબર 0 બીટા બરાબર માઇનસ 3 ગેમા બરાબર 1 3 શૂન્ય એટલે આલ્ફા બીટા ગેમા ચાલો હવે ધારો કે 2 શૂન્ય આવ્યા ત્રિઘાતમાં તો ત્રીજું 0 મૂકી દેવાનું ચાલો હું સ્ટાર્ટ કરું જોજો બરાબર આપણી રકમ px ઇઝ ઇક્વલ ટુ x નો ઘન વત્તા 2x નો વર્ગ ઓછા 3x સરખાવો ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d સરખાવતા a બરાબર 1 a એટલે x ના ઘનનો સહગુણક b બરાબર 2 c બરાબર માઇનસ 3 ને d બરાબર 0 આમાં અચળ પદ નથી આપ્યું એટલે વત્તા ખરેખર 0 આવશે ચાલો હવે નંબર 1 પહેલો મુદ્દો ત્રણેય શૂન્યોનો સરવાળો બરાબર માઇનસ b અપોન a માઇનસ b 2 અને એ આપણો 1 એટલે આપણો જવાબ માઇનસ 2 આવશે ચાલો બીજી રીત ત્રણેય શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા ચાલો આલ્ફા બરાબર તમે લાવ્યા આલ્ફા 0 આ 0 બીટા માઇનસ 3 અને ગેમા 1 એટલે 0 ઓછા 3 વત્તા 1 ઓછા 2 તમે જોઈ લો સરવાળો બંને સેમ આવ્યો કે સહગુણક વડે ગુણો કે શૂન્ય વડે ગુણો જવાબ બદલાતો નથી હવે નંબર બે શૂન્યનો ગુણાકાર બરાબર માઇનસ ડી અપોન એ માઇનસ ડી 0 અપોન 1 એટલે જવાબ 0 આવશે ચાલો શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા આલ્ફા 0 માઇનસ 3 એ 0 ને કોઈ પણ વડે ગુણો 0 આવે આ જવાબ એટલા આવી ગયો
હવે ત્રીજું બી લાવવાનું, બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો, આલ્ફા બીટા, બીટા ગેમા અને આલ્ફા ગેમા બરાબર સી અપોન એ. તમે ગણશો તો એનો પણ જવાબ બદલાશે વિદ્યાર્થી મિત્રો. આ રીતે આપણે આ દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીના શૂન્યો શોધીને એનો સરવાળો, ગુણાકાર જે કે સંબંધ ચકાસવાનો કે, તો આ રીતે આપણે મેળવી શકીએ.